કડોદરા નગરપાલિકાના સરગમ કોમ્પ્લેક્સ વિસ્તારમાં રહીશોએ વર્ષો જૂની ગટરની સમસ્યાનો હલ નહીં થતા તેઓએ પાલિકાની કચેરી પર હલ્લાબોલ કરી ધરણા યોજ્યા હતા। કડોદરા નગરપાલિકાના હદ વિસ્તારમાં સરગમ કોમ્પ્લેક્સની આસપાસ લાંબા સમયથી ગટરના ગંદા પાણીના કારણે રહીશો પરેશાન થઈ ગયા છે। આ અંગે વારંવાર પાલિકાની કચેરીએ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ નહીં આવતા સ્થાનિક રહીશોના ટોળાએ પાલિકાની કચેરી પર હલ્લાબોલ કરી ધરણા પર બેસી જતા અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો। સરગમ કોમ્પ્લેક્સમાં લગભગ ઘણા સમયથી ગટરના ગંદા પાણીની સમસ્યા છે। નગરપાલિકા દ્વારા વારંવાર અઠવાડિયામાં બે વાર એ પાણીની જાય એ માટે સફાઈ કરવામાં આવે છે અને ટૂંકમાં જ બે દિવસ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ સાહેબ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને નવી ગટર બનાવવાની દિશામાં ખૂબ જ ઝડપથી કામ શરૂ કરવામાં આવશે અને આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે। આજરોજ લગભગ જે લોકો આવ્યા છે એમને અમે રજૂઆત સંભાળવા માટે અંદર બોલાવ્યા હતા, પરંતુ એ લોકો રજૂઆત કરવા તૈયાર નથી અને નીચે બેઠા છે। મેં અનિલ શુક્લા સાંઈ પેલેસ સરગમ કે પીછે રહેતા હું। હમકો સબસે જ્યાદા પ્રોબ્લમ ગટર સે હૈ, દો બરસ સે હમારે યહાં ગટર કા પાણી આગે ભરા હુઆ હૈ, આને જાને મેં બહોત તકલીફ હૈ। પહેલે ભી હમ તીન બાર આ ચુકે હૈ યહાં પે, લેકિન હમારી કોઈ સુનવાઈ નહીં હો રહી હૈ। ઓર ઉસકે બાદ મેં બસ એક હી ચીજ હોતા હૈ, કરકે દેંગે કરકે દેંગે। હમ લોગ સી આર પાટિલ કે પાસ ભી ગયે, વહાં ભી મેરા કોઈ કામ નહીં હુઆ। કોઈ ભી કાર્પોરેટર, કોઈ ભી નેતા, કોઈ ભી ધારાસભ્ય હમારી મદદ મેં નહીં હૈ। સી આર પાટિલ કે પાસ ગયે, ક્યા કિયા થા ઉસને? કુછ નહીં યાર, બોલે સાફ સફાઈ કરકે આતા હું, બસ હો ગયા, ગયા હવા પાણી મારા હો ગયા। સી આર પાટિલ કે પાસ ગયે થે તબ ક્યા બોલા થા ઉન્હોને? સી આર પાટિલ ને બોલા થા કે હો જાયેગા ઇસ મહિને કે અંદર। 21 કા ટાઈમ દિયા, ફિર 25 કા ટાઈમ દિયા, લેકિન ફિર ભી કુછ નહીં હુઆ આજ તક। આજ 28 તારીખ હો ગઈ, અગલી 25 તારીખ કા ટાઈમ થા, કુછ નહીં હો રહા હૈ હમારે સાથ, કુછ નહીં, ખાલી અન્યાય હો રહી હૈ। ઇસ બરસાત કે મૌસમ મેં હમારે ઘર કે પાસ પાણી ભરા હુઆ હૈ ઓર સારે મચ્છર કાટતે હૈ, ડેંગુ મલેરિયા હો રહી હૈ। ઉસ ગટર કા પાણી, લેટ્રિન કા પાણી હમારી બોર મેં જાતા હૈ, જિસસે હમ નહાતે હૈ, પીતે હૈ ઓર ખાતે હૈ, સબ બીમાર હો રહે હૈ। આજ ક્યા કરને વાલે હો? આજ હમકો હમારી માંગે પૂરી હોની ચાહીએ, હમારા રાસ્તા બનના ચાહીએ, હમારે ગટર કા સોલ્યુશન નિકલના ચાહીએ। તો ક્યા ક્યા પ્રોગ્રામ કરોગે? નહીં તો હમ યહીં બેઠેંગે, યહીં બેઠેંગે, નહીં જાના હમકો ઇસ ઇસ નરક કી જિંદગી સે, તો અચ્છા હૈ કમ સે કમ ફર્શ ઓર પોછે પે બેઠેંગે, હમકો ગટર મેં જાને કી જરૂરત નહીં હૈ। નમસ્કાર, રાજન ખુરશીદ સિદ્દીકી, આરોગ્ય સમિતિ ચેરમેન, કોદા નગરપાલિકા। એ લોકો જે સમસ્યા છે એ સમસ્યા છે, એ સમસ્યાથી અમે વાકેફ છે ને અમે 5 વર્ષથી એના નિકાલ માટે મહેનત કરીએ છીએ ને દર અઠવાડિયામાં અમારી નગરપાલિકાની ટીમ જેસીબી કમ્પ્રેશન મશીન ને બીજા માણસો જાય છે બરાબર ઓર સાફ સફાઈઓ કરે છે ને અમારા કેબિનેટ મંત્રી સુરભાઈ પરમાર, પ્રભુ વસાવા સાંસદશ્રી ને અમારા જિલ્લા પંચાયત ભાવેશભાઈ પટેલ હાલમાં એમની હાથે અમારું કામ ચાલે છે ને ટૂંક સમય એમનો નિકાલ આવી જવાના છે। ચોક્કસથી અગાઉ પણ લાખોનો ખર્ચો કરીને ગટરની સમસ્યાનો નિકાલ લાવ્યા હતા, તેમ છતાં હજી સમસ્યા ઊભીને ઊભી છે, શું કહેશો? એ સમસ્યામાં કેવું છે કે અમારા ડમ્પિંગ લેબલ છે ને તે મળતો નહીં હતો, એટલે આ કામ લંબાયો છે, પણ ટૂંક સમય એનો નિકાલ આવી જવાના છે ને હમણાં જે નગરપાલિકા બધા આવેલા છે બરાબર, એ લોકો 2 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા ને તો એ લોકો જે પબ્લિક નિર્ણયની આવેલા છે ને આમ આદમી પાર્ટી બધા માણસો છે ને એ લોકો પોતાની પોલિટિક્સ ચમકાવવા માટે આ કૃત્યો કરે છે બરાબર ને કોદરામાં શાંત છે તો આ શાંતિ ફેલાવવા માગે છે ને તમે આ ફોટા જોઈ લો, કાલે આ લોકો જે જોડાયેલા હતા તે લોકો જ અહીં આજે આવેલા છે। આજે ઇન્ટરવ્યૂ આપે છે, કાલે આમ આદમી પાર્ટીમાં જોડાયેલો માણસ છે। તો હાલ અત્યારે શું નિરાકરણ લાવશો? ટૂંક સમયમાં એનો નિકાલ આવી જશે।